सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्राम सागर ग्रंथनी अंदर पूर नवमू अने तरग ओगणचालीस एमां छेल्ले कथा लखे छे के भगवान श्रीहरि अलैया खाचर शामत खाचर आदिकना प्रेम ने वश थई जिंजावदरनी अंदर ठाड़ जम्या छे। पछी स्वामीए लख्युं छे के सामत खाचर आदिक अलैया खाचर आदिक बधाई स्वयंभू उत्तानपाद प्रियव्रत एवं पूर्वेना मोटा मोटा राजाओ था ए मुमुक्षुए अवतार धारण कर्या था। भगवान श्रीहरि आ बधी रीतने जानता के कौन आ पूर्वजन्मनो कौन हतो अत्यारे शा माटे एने जन्म धारण कर्यो छे आ बधी विगतने भगवान जानता हता पण बोलता नहीं एवी वात आधारन स्वामीए गई काले जे अलैया बापू आदिक जे भगवानना भक्तो ए उतर्या छे आ पृथ्वी पर एने लक्ष्यमां राखीने वात स्वामीए लखी थी। आगळ स्वामी लखे छे मुक्तमुनि उत्तम राजाने कथा संभळाव्यो छे पूर नवमू अने तरंग चालीस। अलर्क कु सुख दिए अति वैर वैर हरियाय अलर्क कु सुख दिए अति वैर वैर हरियाय तितनो लिख्यो न आत ही अगाध सोवात रहाय तितनो लिख्यो न आत ही अगाध सोवात रहाय जैसे हरि ते ही सुख दिए तैसो भय बलवंत जैसे हरि ते ही सुख दिए तैसो सो भय बलवंत सत्संग कराए जान को गिनत न पार लहंत सत्संग कराए जान को गिनतन पार लहंत। श्री हरि झिंझावदर में वारंवार आवीने त्यां अलैया खाचर ने बहु सुख आप्यो ते वात तो एटली अगाध छे के बधी लखी शकाती नथी। श्री हरिए जेम जेम तेमने सुख आप्यो तेम तेम ते सत्संग में बड़वान बन्या तेमने घना लोकोने सत्संग कराव्यो हतो तेनो गणे पार आवे तेम नथी। अलैया खाचरनो सत्संगनो पक्ष जोईने श्रीहरि तेमने पोतानी पासे बेसाड़ता। आधारन समी लखे छे झिंझावदरमां महाराज वारे वारे आवता वारे वारे महाराज कारण के गढ़ड़ाथी पांच गांव दूर ज झिंझावदर गाम आवेलू छे
એટલે મહારાજ વારે વારે અલૈયા ખાચરને આવીને સુખ આપતા. સ્વામી કે હું લખી નથી શકતો એટલું અલૈયા ખાચર ઉપર ભગવાનને હેત હતું, કારણ કે બ્રહ્મચર્યની મૂર્તિ હતા, સત્સંગ બીજાને કરાવવામાં ઉત્સાહી હતા, જીવન એકદમ ચોખ્ખું ને પવિત્ર હતું, અને ભગવાન વારે વારે આવીને સુખ આપતા એટલે બહુ બળિયા થયેલા. એમને વાત વાત ડાયા જ બધાએ ઓળખતા, કે વાત કરવાની અંદર અતિ પ્રવીણ હતા, ભગવાનનું સ્વરૂપ બીજાને ઓળખાવતા. ભગવાન શ્રી હરિએ એક વખત એમને કરિયાના ગામમાં દેહા ખાચરને ઘેર હુતાશનીનો સમયો કર્યો ત્યારે પોતાનો બહુ કિંમતી સોનેરી પોશાક અલૈયા ખાચરને પ્રસન્નતાથી આપ્યો અને વાડાક દેશમાં સત્સંગ પ્રચાર કરવા માટે મોકલ્યા. ભક્ત ચિંતામણીના પ્રકરણ 62ની અંદર આ પ્રસંગ છે, સાથે 20 પાર્ષદો આપ્યા. મહારાજે સોનેરી પોશાક આપ્યો, 20 પાર્ષદો આપ્યા અને વાડાક દેશમાં સત્સંગ માટે મોકલ્યા. કરી ઉત્સવને પછી માવ આપ્યો અલૈયાને શિરપાવ, કહ્યું રાખજો આવો જ વેશ, ફરી આવજો વાડાક દેશ, સખા સંગે લઈ 10-20 કરજો પ્રભુની વાતો હંમેશ. એને એટલી આજ્ઞા કરી પછી ત્યાંથી પધાર્યા હરિ. ભગવાને જેને સત્સંગ કરવા માટે 20 પાર્ષદો સાથે આપ્યા અને સોનેરી પોશાક પહેરીને જ જવાનું, આવી મહારાજે આજ્ઞા કરી. અલૈયા ખાચરને પોશાક આપ્યો, તેની સાથે શ્રીજી મહારાજે તેમને ઐશ્વર્ય પણ આપ્યું, તેથી તેઓ બીજાને સમાધિ કરાવીને અક્ષરાધિક ધામમાં મોકલી શકતા અને સોટીનો એક છેડો અડાડે એટલે સમાધિમાંથી જાગે. આવો ભારે ચમત્કાર મહારાજે અલૈયા ખાચર દ્વારા દેખાડ્યો. એકવાર અલૈયા ખાચર પાસે એક મતવાદી આવ્યો, એને આગળ યમપુરીની વાત કરી અલૈયા બાપુએ. ત્યારે એને કીધું, આ યમપુરી તો તમે સ્વામિનારાયણવાળાએ ઊભી કરી છે, પણ યમપુરી સાચી નથી, ખોટી છે. અલૈયા ખાચરે કહ્યું, મારી હામું જો. અને જ્યાં એને અલૈયા બાપુની સામે જોયું, તત્કાળ સમાધિ થઈ યમપુરીમાં ગયો. ચારે બાજુથી યમદૂતો મારવા માંડ્યા અને પછી અલૈયા બાપુના પગમાં પડ્યો અને કીધું, મને વર્તમાન ધરાવો. આવું અલૈયા બાપુ દ્વારા ભગવાને સત્સંગના ઘણા બધા કાર્યો કર્યા હતા એવું અહીં આધારાનંદ સ્વામી નોંધે છે. અલૈયા ખાચરમાં ભગવાનનું ધ્યાન ભજન કરવાથી, બ્રહ્મચર્ય વ્રતને પાળવાથી, એમને બ્રહ્મચર્ય વ્રત જ્યારે શ્રીજી મહારાજે 18-18ને સાધુ કરવા માટે બોલાવ્યા ત્યારે સોમલો અલૈયો અલૈયા ખાચરનું પણ નામ હતું, ત્યારે ઝિંઝાવદન અલૈયા ખાચર એ સાધુ બનીને મહારાજ પાસે ભૂજ ગયા છે. મહારાજે પરત મોકલ્યા પણ બ્રહ્મચર્ય વ્રત એમને અખંડ રાખવું હતું, સાધુની જેમ જ રહેતા હતા. અને મહારાજે સાધુ કરીને પાછા મોકલ્યા પછી તો નક્કી કરી વાળ્યું કે હવે સંસારની અંદર ક્યાંય જવું નથી, અને બ્રહ્મચર્ય વ્રત રાખીને આખી જિંદગી કાઢી. કેટલા પ્રતાપવાળા હતા, પોતે એકવાર પોતાને ઘેર ઢોલિયો ઢાળીને એની ઉપર બેસીને માળા ફેરવતા હતા. અલૈયા ખાચર બાજુમાં એક કુંભારનું ઘર હતું, એ કુંભાર ઘર ઉપર ચડી એના નળિયા ચાડતો હતો, એટલે નળિયાને વ્યવસ્થિત ગોઠવતો હતો. એ સમયે એ કુંભારનો અંતકાળ આવ્યો, એ તો સત્સંગી હતો નહીં, કુસંગી હતો, એટલે એને લેવા માટે જમદૂતો આવ્યા. કુંભારે જમદૂતને જોયા એટલે કુંભારને ખબર કે આ ભગત બહુ પાકા છે ઝિંઝાવદરના, અમારા અલૈયા બાપુ બાજુમાં જ મકાન. એટલે કુંભારને આ છાપરે ચડ્યો ચડ્યો બોલે, બાપુ એ બાપુ બચાવજો. તે અલૈયા બાપુ આમ એની બાજુ જોવે ત્યાં તો પેલા જમદૂતે એ જે કુંભાર હતો ને, કુંભારના વાડામાં ઘર હતું, કુંભારના વાડાની અંદર એક લીમડો હતો એના ઘરની પાસે, એટલે છાપરા પરથી કુંભાર બીને લીમડે જતો રહ્યો ડાળી પર. જમદૂતો જે આવ્યા હતા ને એને આમ ડાળી પર પગ મૂક્યો. અલૈયા બાપુએ જમદૂતને જોયા એટલે અલૈયા બાપુએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને જે હાકોટો માર્યો ને, તે પેલા જમદૂત ભાગ્યા. પણ પેલો કુંભાર ડાળી ઉપર હતો ને ડાળી ઉપર પેલા યમદૂતોએ એના જીવને કાઢવા પગ તો મૂકી જ દીધો હતો, પણ અલૈયા બાપુનો હાકોટો સાંભળીને જમદૂતો ભાગ્યા. એ ડાળી હતો એ કુંભાર અલૈયા બાપુના ફરજામાં પડ્યો અને પછી અલૈયા બાપુના પગમાં પડ્યો ને વર્તમાન ધાર્યા અને સત્સંગી થયો
બધા જ પૂર્વના ગુનાઓ આવે કે નહીં કરું એવું વચન આપ્યું અને અલૈયા બાપુના ઢોલિયા નીચે ધૂતો ધૂતરો ગરી ગયો તો બહાર જ નહોતો નીકળતો. અલૈયા બાપુએ બહાર બોલાવ્યો, ભગવાનનો મહિમા સમજાવીને સત્સંગી કર્યો, જીવ્યો ત્યાં સુધી અને ભજન કર્યું ને એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન અને સંતો એને લેવા આવ્યા. જે અલૈયા બાપુને શ્રીજી મહારાજે સુખ આપ્યું, અલૈયા બાપુ પાસે કેટલું સામર્થ્ય હતું એ આપણે પહેલાં સમજી લઈએ. કોના પ્રતાપથી હતું? ભગવાનના પ્રતાપથી. ભગવાનના પ્રતાપથી બીજાને સમાધિ કરાવતા, ભગવાનના પ્રતાપથી કોઈને જમપુરી બતાવતા, ભગવાનના પ્રતાપથી કોઈને જમદૂતોથી બચાવતા, અરે ભગવાનના પ્રતાપથી પોતાનો એકનો એક નોકર જેહલો જ્યારે મર્યો અને પોતે એ સીમમાં ગયેલા હતા ત્યારે અલૈયા બાપુના કાકા સત્સંગી નહીં એને કીધું, લા અલૈયા તું કહેતો હતો કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કોઈને થયા હોય, સત્સંગીને ઘેર હોય, એ બધાય જીવોનું કલ્યાણ થાય, એની ગાયો ભેંસો બધાયનું કલ્યાણ થાય, આ તારો નોકર હતો એનો તો જીવ જ મળ દ્વારેથી નીકળ્યો, પૂઠેથી નીકળ્યો, એ તો નરકમાં ગયો. અલૈયા બાપુ કે કાકા હોય નહીં, તો કે હું હોય નહીં, એને બાળવા લઈ ગયા સ્મશાનની અંદર અને મેં જોયું છે ને જાડો છૂટી ગયો. અલૈયા બાપુ કે ચાલો ખાતરી કરીએ ભગવાનના ધામમાં પહોંચ્યો છે, સ્મશાનમાં કાકો ને ભત્રીજો બે પહોંચ્યા અને ઓલાને તો ખડકી દીધો તો લાકડાની અંદર. અલૈયા બાપુ કે ઉભારો 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 કે ઓલા નોકરના સંબંધીઓને હળગાવવા જતા હતા ને ઉભારો કે. અને પછી અલૈયા બાપુને ચિતા જે ગોઠવેલી હતી લાકડાની એની અંદર જઈને બૂમ પાડવા લાગ્યા, એ જેહલા અલા એ જેહલા એ જેહલા, પાંચ સાત વખત જેહલો જેહલો બૂમ પાડીને તો જેહલો ઊભો થઈ ગયો. અને કે બાપુ મને તો અક્ષરધામમાં ભગવાનનું સુખ લેતો તો અહીં હું કરવા પાછો બોલાવ્યો, આ લોકમાં છે જ હું. અલૈયા બાપુ કે આ તો મારા કાકાને શંકા હતી કે તું જમપુરીમાં ગયો છે, ક્યાં ગયો છે? તો કે અરે હું તો ભગવાનના ધામમાં પૂગ્યો છું કે ઠેક, અને ભગવાનના ધામમાં જ છું, મને તો ભગવાનને સંતોએ મારી રક્ષા કરીને ઠેક પહોંચ્યો છું, અને બસ જેને આવવું હોય ને એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. આમ કહી અને જેહલો પાછો બધાને કે ધૂન કરો હું ધૂન બોલાવું, એને લાકડાની ગોઠવેલી એ જે ચિતા હતી એની ઉપર બેસી બધાને ધૂન કરાવી અને ધૂન કરાવીને કે સ્વામિનારાયણનું ભજન કરજો, લો ત્યારે હવે હું જઉં છું, પાછો ના બોલાવતા કે આવે, જય સ્વામિનારાયણ એમ કહીને હોઈ ગયો. પછી એનો અગ્નિસંસ્કાર થયો. અલૈયા ખાચર પાસે શ્રીજી મહારાજ થકી આટલો પ્રતાપ આવેલો, સંસારમાં રહેવા છતાં જેને 18-18ને સાધુ કરવા માટે શ્રીજી મહારાજ પાસે મોકલ્યા હોય એ અલૈયા ખાચર હોય કેવા. રામબાઈ, જે રામબાઈ સથવારા જ્ઞાતિના રામબાઈ, એ રામબાઈને પણ સત્સંગ અલૈયા બાપુને ત્યાં એ નાનપણથી કામ કરતા એના કારણે થયેલો. આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાડીને રામબાઈએ ભજન કર્યું, 100 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, 100 વર્ષ રહ્યા. શ્રીજી મહારાજે કહ્યું પરણીને પ્રભુ ભજવા, તો જેવા ફેરા પૂરા થયા તરત રામબાઈએ પોતાના બધાએ દાગીના કાઢી અને ઓલો જે સામે પુરુષ હતો ને એને આપી દીધા કે લે ભાઈ આ મારું હાથ ઘરેનું, મારા લગ્ન થઈ ગયા, પૂરું થઈ ગયું, પરનીન પ્રભુ ભજવા, મહારાજે લખ્યું હતું પરનીન પ્રભુ ભજ્યા. એ અલૈયા બાપુના સમાગમથી, અલૈયા બાપુનું જીવન જોઈને આવા અલૈયા ખાચર હતા. હવે રહસ્યની વાત છે એ આપણે વિચારવા જેવી છે, આપણા જીવનમાં સમજવા જેવી છે. જેટલા મેં અલૈયા બાપુના પ્રસંગો 3-4 કીધા એના જેટલું સામર્થ્ય, એમના જેટલું બ્રહ્મચર્ય, એમના જેટલું સત્સંગની અંદર બીજાને ત્યાગી કરી દેવાની શક્તિ, એમના જેવું જમદૂત થકી કોઈની રક્ષા કરવાની શક્તિ, એ આપણે મહારાજના પ્રતાપથી મેળવેલી હોય, માની લો એવો પ્રતાપ મહારાજને કંઈક આપણા દ્વારા રજૂ કરવો હોય ને કર્યું હોય, તો પણ પ્રોબ્લેમ કંઈક થઈ જાય છે. હવે અહીં આધારાનંદ સ્વામી જે લખે છે ને પ્રોબ્લેમ લખે છે. મેં આ 3-4 પ્રસંગોની ભૂમિકા એ પ્રોબ્લેમ વાંચતા પહેલાં એટલા માટે કરી દીધી કે જેનાથી આપણા માનસમાં ફિટ થાય કે વ્યક્તિ ગમે એટલી મહાનતાને પામે પણ અમુક પ્રકારનો જો એનો બેઝ તૈયાર થયેલો ના હોય તો વ્યક્તિનું પતન કેવું થાય છે. આટલું સામર્થ્ય જમદૂત ભાગી જાય,
આટલું સામર્થ્ય મરેલાને ચિતા ઉપર બેઠો કરી દે, આટલું સામર્થ્ય કોઈને સમાધિ કરાવી દે, આટલું સામર્થ્ય કોઈને સાધુ કરી દે, આવા લઈએ બાપુ. એની માટે હવે આધારાનંદ સ્વામી જે લખે છે એ હું વાંચું છું. અલૈયા ખાચરનો સત્સંગનો પક્ષ જોઈને શ્રીહરિ તેમને પોતાની પાસે બેસાડતા, તે પચ્યું નથી, પચ્યું નહીં, તેથી તેમને કોઈનો ભાર ડર રહ્યો નહીં. તેથી તો તે શ્રીહરિને પણ પોતાને વશ રાખવાનું ધારવા લાગ્યા. તેઓ જે જે વાત કહેતા તે શ્રીહરિ તેને સુખ દેવા રાજી રાખવા માટે સાંભળી લેતા, પરંતુ તેને લીધે તેના મનમાં ઘણો ગર્વ આવ્યો. કેટલો ખતરનાક આ ગર્વ, અહંકાર, માન, દેહાભિમાન એવો ખાડો છે ને, ક્યાં પહોંચેલો, કેવી સ્થિતિવાળો પુરુષ, કેવી સ્થિતિવાળો પુરુષ. એની માટે આધારાનંદ સ્વામીને એક લાઈનમાં એવું લખવું પડ્યું કે અલૈયા ખાચરનો સત્સંગનો પક્ષ જોઈને શ્રીહરિ તેમને પોતાની પાસે બેસાડતા. અલૈયા ખાચરને પ્રેમને વશ થઈને વારંવાર શ્રીહરિ એમના જિંજાવદર ગામમાં જતા અને જે એમને સુખ આપ્યું છે એ વાત લખી શકાતી નથી, એવું આધારાનંદ સ્વામી બે લાઈન પહેલાં લખે છે. એ સંતને એમ લખવું પડ્યું કે શ્રીજી મહારાજે આ સુખ આપ્યું, પોતાની પાસે બહુ રાખ્યા, એ એમને પચ્યું નહીં. ભગવાન પોતાનું સુખ આપે ને એ પચાવવું બહુ અઘરું છે, ભગવાન પોતાની ભક્તિ આપે ને એ પચાવવી બહુ અઘરી છે, ભગવાન આપણને સમજણ આપે ને એને પચાવવી બહુ અઘરી છે, ભગવાન આપણને ત્યાગ વૈરાગ જ્ઞાન ધર્મ એ બધું આપે ને પચાવવું બહુ અઘરું છે, ભગવાન આપણને સમર્પણ આપે ને તો પણ એને પચાવવું બહુ અઘરું છે. સમર્પણ કરવાવાળા હજાર હોય પણ પચાવી જાને એવા બહુ ઓછા હોય, ધર્મ પાડવાવાળા હજારો હોય પણ એને પચાવી જાને એવા કોઈ હોય, વૈરાગ જ્ઞાન અને ત્યાગ રાખવાવાળા હજારો હોય પણ એને પચાવી જાને, એનું રિએક્શન ન આવવા દે એવા બહુ ઓછા હોય. રિએક્શન ઉપર નજર બહુ ઓછા નહીં હોય, એક્શન ઉપર નજર હોય. ધર્મ પાડવો એક્શન છે, ત્યાગ રાખવો એક્શન છે, વૈરાગ રાખવો એક્શન છે, જ્ઞાન કથવું ને સાંભળવું ને વિચારવું એ એક્શન છે, શાસ્ત્રનું વાંચન પઠન શ્રવણ મનન કરવું એ એક્શન છે, કંઈક સત્સંગને અર્થે સેવા કરવી એ એક્શન છે, પણ એના રિએક્શન એની બાજુ નજર ન હોય તો જે આપણે એક્શન કરી છે ને એ આપણા માટે એબસન્ટ કરી દે સત્સંગમાં. જે આપણી એક્શન છે, જે આપણી ક્રિયા છે એ આપણને સત્સંગની અંદર જ એબસન્ટ કરી દે, કે જાણે સત્સંગમાં હતા જ નહીં એવું થઈ જાય. માટે ધ્યાન રાખવું પડે. તેમને કોઈનો ભાર ડર રહ્યો નહીં, કોઈનો ભાર ડર નહીં. કયા કારણથી? ભગવાન પોતાની પાસે બેસાડતા ને, એટલે બેસાડતા એટલે એમને એવું જ લાગી ગયું કે હું જ બધાથી શ્રેષ્ઠ. પાછું ભગવાન એમને વશ વર્તતા થોડા ઘણા, પ્રેમને વશ થઈને બહુ સત્સંગનો પક્ષ રાખતા, સત્સંગ માટે બહુ કરતા એટલે વશ વર્તે. પછી અલૈયા ખાચર એવું વિચારવા લાગ્યા કે ભગવાન પર મારો અધિકાર છે. ક્યારેય પણ ભગવાન કે ભગવાનના મોટા પુરુષો, બે પાત્ર, એક ભગવાન અને એક ભગવાનના મોટા પુરુષ, આ બે છે ને એ આપણા પ્રેમને વશ થઈને ક્યારેક આપણને વશ થોડા વર્તે, આપણને ક્યારેક પાસે બહુ રાખે, અથવા તો આપણને કંઈક થોડું સન્માન માન એના શબ્દો દ્વારા પર્સનલી જાહેરમાં આપે, આ બધાથી ક્યારેય પણ એને મારા કંટ્રોલમાં રાખવું, આવા વિચાર ઉપર મુમુક્ષુએ ક્યારેય જવું નહીં. મારે તો એના કંટ્રોલમાં રહેવાનું છે, મારે એને કંટ્રોલમાં રાખવાના નથી, હું કોઈને નિયંત્રણમાં રાખવા નહીં, હું કોઈના નિયંત્રણમાં રહેવા માટે આવેલો છું. અલૈયા બાપુ શ્રીજી મહારાજ પર શ્રીજી મહારાજ વાત્સલ્યતાથી અલૈયા ખાચરનું માનતા, પણ અલૈયા ખાચર એનો અધિકાર સમજી બેઠા. પાછો અધિકાર સમજી બેસાય એ તો બરાબર છે, અલૈયા ખાચર તો મુક્ત છે, આપણી સમજણ માટે આપણે આટલી સામર્થ્યવાળા નથી, આપણે તો થોડું ઘણું ભક્તિ કરતા હોઈશું, ધર્મ પાળતા હોઈશું,
કાંઈક ભગવાનને રાજી કરવા થોડી ઘણી સેવા કરતા હોઈશું, અલૈયા બાપુ જેટલું સામર્થ્ય આપણી અંદર નથી, છતાં પણ જો ધ્યાન ન રાખીએ તો આપણી અંદર પડેલા આવા જે ભગવાનના આપેલા સદગુણો છે એનું વજન એટલું વધી જાય કે અલૈયા બાપુ જેવું જ આપણું થાય, એવું થાય. અલૈયા બાપુને ભગવાન તો વશ કરવાની ઈચ્છા રહેતી, પણ બીજી એ પણ ઈચ્છા રહેતી કે ભગવાન સ્વામિનારાયણ હું કહું એમ જ કરે. હવે મહારાજે પાંચ એવી રીતે કર્યું હોય એમના પ્રેમને વશ થઈને, એટલે અલૈયા બાપુને ટેવ પડી ગઈ કે હવે તો ભગવાન મને વશ, એટલું તો બરાબર છે, પણ પાછું એની અંદર બીજું એક તેલ એ ઉમેરાયું કે આ સત્સંગમાં મહારાજ બીજા કોઈને વશ ના થાય, મને વશ એમ, અને કારણ કે હું જેવો છું એવો બીજો કોઈ નથી. આ અજ્ઞાન, આ અજ્ઞાન જીવને આવવાની બહુ જ મોટી સમસ્યા છે, બહુ જ મોટા ચાન્સ છે, બહુ મોટા ચાન્સ છે. જો એ ચાન્સ ન હોત તો શ્રીજી મહારાજ પ્રથમના 56માં વચનામૃતમાં એવા શબ્દો ન બોલ્યા હોત કે ભગવાન એની ભક્તિને વશ વર્તતા હોય. શ્રીજી મહારાજના પ્રથમના 56મું વચનામૃત, ચાર વચનામૃતો પ્રથમના જ છે, જેને બહુ ધ્યાનથી વિચારીને જે કોઈ સત્સંગના માર્ગે આગળ વધેલા છે, ઘણા બધા આગળ વધી ગયા છે, ધર્મમાં, ભક્તિમાં, જ્ઞાનમાં, વૈરાગમાં, સેવામાં, સમર્પણમાં, જેની જેની અંદર આપણે આગળ વધેલા હોઈએ એને પ્રથમનું 56મું વચનામૃત, પ્રથમનું 69મું વચનામૃત, પ્રથમનું 62મું વચનામૃત ને પ્રથમનું 27મું વચનામૃત, ચાર વચનામૃતની અંદર આવેલા અમુક મહારાજના અમૃત વચનોને નજરની સામે રાખીને પછી સત્સંગમાં આગળ વધેલા હોય ત્યાં ઊભા રહેવું, ત્યાંથી આગળ વધવા પ્રયત્ન કરવો. પરંતુ કોઈ જગ્યાએ એ શ્રીજી મહારાજની આપેલી સમજણથી આપણી સમજણ જુદી ન થઈ જાય એનું ધ્યાન રાખવું. મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને કોઈ જાતની વાસના ન હોય, તીવ્ર વૈરાગ્યવાન હોય, કોઈ જાતની વાસના નથી, અને વૈરાગ કેવો છે? તીવ્ર છે. અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો પણ એને વિશે મોટી ખોટ છે. વાસના ન હોય, કોઈ જાતની વાસના ન હોય, અને તીવ્ર વૈરાગ્યવાન હોય, અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય, ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય, તેના માનને યોગ્ય કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા એની આગળ દીન વચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. આવું શ્રીજી મહારાજ કહે છે, બોલો. જેમાં વાસના ના હોય એમાંય ખોટ કાઢી શકે ને સર્વોપરી ભગવાન હોય. આપણી અંદર વાસના જ નથી જગતની, માની લો. દ્રઢ વૈરાગ્ય છે, ભક્તિ દ્રઢ છે, આત્મજ્ઞાન પણ એવું છે, તોય શ્રીજી મહારાજ કે આ ખોટ ના આવે એનું ધ્યાન રાખવું. હવે આપણે તો બધું દ્રઢ ના હોય અને તોય જો ખોટ આવી જતી હોય તો આપણી બહુ મોટી ભૂલ છે. આપણે શ્રીજી મહારાજના શબ્દોને જેવા છે એવા સમજ્યા નથી, એટલે એવું છે. મહારાજે ત્યાં સુધી કીધું કે ભગવાનનો ભક્ત હોય એને હંમેશા માને રહિત વર્તવું. અને મહારાજ કહે છે કે જો એની ભક્તિને વશ થઈને, ભગવાન એની ભક્તિને વશ હોય અને ભગવાન એની અતિશય પ્રેમલક્ષના ભક્તિ હોય જેની અંદર, અને એ ભક્તિએ કરીને ભગવાન એને વશ વર્તતા હોય, અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તો પણ એને અતિ ખોટ છે, અતિ ખોટ છે. કોઈ પણ વસ્તુનું માન આવે ત્યારે, અલૈયા ખાચરને અહીં આધારણ સ્વામી લખે છે, તેઓ જે જે વાત કહેતા તે શ્રીહરિ તેને સુખ દેવા રાજી રાખવા માટે સાંભળી લેતા, પરંતુ તેને લીધે તેના મનમાં ઘણો ગર્વ આવ્યો. ભગવાન જ્યારે બધું સાંભળતા થાય ને આપણું, ત્યારે ગર્વ જીવને આવે કે હું કહું ને એવું ભગવાન કરે. એક તો એ આવે, બીજું એ આવે કે કોઈનું ના સાંભળે પણ મારું તો સાંભળે જ. આ એક પ્રકારનું અભિમાન છે, એવું સમજવું કે મારું સાંભળે છે ને એમની દયા છે. ભગવાન મારું સાંભળી લે છે હજાર વખત, એની દયા છે. કોઈ સત્પુરુષ
મારું માની લે છે એમની દયા છે, મારો અધિકાર નથી. ગર્વથી જીવ અધિકારી બનતો હોય છે અને પછી અલૈયા ખાચરની જે દશા થઈ છે ને એમના જીવનમાં, જેમ જેમ આપણે આ આખું તરંગ વાંચશું ને એમ એમ સમજતા જશું કે અલૈયા બાપુને શ્રીજી મહારાજની તિરોધાન લીલાના દર્શન અલૈયા બાપુને નથી થયા. તિરોધાન લીલા મહારાજ જ્યારે અંતર્ધ્યાન થવાના હતા પૃથ્વી પરથી, ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી કેવડાવ્યું કે છેલ્લો સમય છે, દર્શન કરી જાઓ, પછી નહીં મળે તોય અલૈયા બાપુના નસીબમાં શ્રીજી મહારાજના દર્શન. આટલું હેત, આટલું સામર્થ્ય, આટલી ભક્તિ, તો હું તમે તો કઈ વાડીના મૂળા ક્યારે ઉડી જઈએ કંઈ નક્કી નહીં. જો અહંકારી બનીએ ને આપણે, જો એવું વિચારીએ કે ઓહો હું એટલે શું એમ, તો ખાલી એટલી જ કલ્પના કરવાની કે અલૈયા બાપુનું લિસ્ટ કાઢો, એના સામર્થ્યનું લિસ્ટ કાઢો ને આપણું કાઢો, એના સમર્પણનું લિસ્ટ કાઢો ને આપણું કાઢો, એના ધર્મ નિયમ ભક્તિ જ્ઞાન વૈરાગનું કાઢો ને આપણું કાઢો. કોઈ જગ્યાએ ક્યાંય હવા ભરવા જેવી નથી. રોજ આ જીવમાંથી હવા કાઢવા જેવી છે, રોજ કાઢવા જેવી. જો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યને એકાંતિક ધર્મની હવા ભરાતી હોય તો એ કાઢવી પડે. કારણ કે આપણે જે રોજ કથાવાર્તા કરવા સાંભળવાવાળા મુમુક્ષુઓ છીએ ને, આપણી અંદર આ જ હવા ભરાય. કારણ કે આપણને રોજ પેલું બધું તો બધું ગૌણ થઈ જાય રોજ વાતો સાંભળીને, પણ આપણી અંદર આવી હવા ચોક્કસ ભરાઈ શકે છે. માટે સાવધાન રહેવું, કોઈ દિવસ પોતાની જાતને એટલી શ્રેષ્ઠ ના બનાવી દેવી કે કોઈ ભગવાનના સંતો ભક્તો એનો આપણને કોઈ મહિમા જ ના રહે, એની કોઈ ગણતરી જ ના રહે. આપણને એમ થાય કે બસ હું જ શ્રેષ્ઠ છું આખી દુનિયામાં. આવી કોઈ દિવસ પોતાની જાતને છેતરપિંડી ક્યારેય પોતાની જાત સાથે ન થઈ જાય એનું મુમુક્ષુ માત્ર મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. અહીં કહે છે અલૈયા બાપુ, એને ગર્વ આવી ગયો અને એના કારણે શું થયું. શ્રીહરિની સમજણ બીજા પ્રકારની હોય છે પણ ભક્તજનને તેની ખબર હોતી નથી. શ્રીહરિને તો ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન એ ચાર બાબતનું માન પણ ગમતું નથી. મહારાજની સમજણ આખી જુદી છે. મહારાજને કોઈ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રાખે બહુ ગમે. મહારાજ કે એ જ અમને વહાલો છે, અમારે એની આરે જ બને છે. પણ મહારાજની ચોક્કસ એવી સમજણ છે કે એનું વજન નહીં, વજન નહીં. ત્યાગ રાખે ભગવાનને ગમે પણ વજન નહીં. વૈરાગ્ય રાખે ભગવાનને ગમે પણ વજન નહીં. સમર્પણ કરે ભગવાનને ગમે પણ વજન નહીં. અરે કોઈ ગ્રંથ છે, એ ગ્રંથને સારી રીતે સમજાવવાની ભગવાને વાક ચાતુરી આપી હોય, સમજણ આપી હોય, વિચારો આપ્યા હોય તો પણ એ સારું બહુ છે. હજારોને સમજાવવામાં કોઈ પાસે જો સમજાવવાની શક્તિ સારી હોય તો એ સારી રીતે બીજાને સમજાવી શકે છે, બહુ સારું છે. પણ એનું વજન નહીં. વચનામૃતના 108 નહીં, 1008 પાઠ કરે તો વાંધો નથી, પણ પાઠ કરવાનું વજન નહીં. ભક્ત ચિંતામણીના 1,00,000 પાઠ કોઈ કરે તો વાંધો નથી, પણ વજન નહીં. એ વજન વિના કરવું ને એ પણ એક સાધના છે. આધ્યાત્મિક માર્ગના તમામ મૂલ્યો તરફ ચાલવું અને વજન એનું ન આવવા દેવું, વજન વિના ચાલવું, એ બહુ અઘરું છે. એ તો જ્યારે એવો વિચાર રહે જે કરે છે એ મહારાજને મોટા કરે છે, જે કરાવે છે એ મહારાજને મોટા કરાવે છે, જે મારાથી થઈ શકે છે એ મહારાજ અને મોટા પુરુષો મને કરવા દે છે, મને તો નિમિત્ત માત્ર બનાવેલો છે, કરે છે એ મારા કલ્યાણને અર્થે જે સાધન દેખાય છે એ પણ એ કરે છે, એમની શક્તિ દ્વારા એ મને કરાવે છે, એમની પ્રેરણા દ્વારા મારાથી થાય છે, એમની ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિથી મારામાં એ વિચારો ઉદ્ભવે છે કે હું આ રસ્તે ચાલું, હું કાંઈ નથી. આવો જો વિચાર રહે તો પ્રોબ્લેમ ના થાય, નહીં તો કેવું થાય. જ્યો જ્યો હરિ દેવે માન હી જાય, દાસ કે દાસ વર્તે હોઈ કે તાઈ, સંત હરે જન સેવકો ફલ એ હે, સંત હરે જન સેવકો ફલ તે હે, વેર વેર હરી બોલાવત જે હિ, વેર વેર હરી બોલાવત જે હિ, એસી બુદ્ધિ રહે જીવન પ્રજંતા, સબસે શ્રેષ્ઠ સો ભક્ત કહંતા, સતસંગ નીતા
करने को फल एता सत्संगनीता करने को फल एता संत हरि जन से भाव रहे तेता संत हरि जन से भाव रहे तेता। भगवान भक्त ने जेम जेम वधारे मान आपे तेम तेम ते भक्ते दासना पन दास थईने वर्तवु जोईए आ एनी चावी छे। कोई भगवान के भगवान ना मोटा पुरुष અહીંયા આગળ ભગવાનની વાત ચાલે છે, આજે ભગવાનના મોટા પુરુષો ભગવાનના મોટા સંતો ભક્તો એ આપણને જેમ જેમ વધારે માન આપે તેમ તેમ એ ભક્તે દાસના પણ દાસ થઈને વર્તવું જોઈએ। પણ જીવની એક મેન્ટાલિટી એવી છે કે એને જેમ માન આપે ને ત્યારે જીવ પ્રાણી માત્રને એમ થાય છે કે આટલો તો હું હવે સારો થઈ જ ગયો છે, આટલો તો સારો થઈ ગયો છે। કોઈ ભગવાનના મોટા સંત કે ભક્તોએ એમ કીધું, કોઈ સદગુરુ મોટા છે એમને એમ કીધું, આ જે આને કર્યું છે ને આવું કોઈ ના કરી શકે, આ કળિયુગમાં કોઈથી ના થાય, કોણ કરી શકે આવું, કોણ આટલો ધર્મ પાડી શકે, કોણ આટલું સમર્પણ કરી શકે। એ મોટાએ જે કીધું છે બરાબર જ કીધું છે, એને રાજીપાથી કીધું છે, પણ જીવને પણ એવું થઈ જાય કોણ કરી શકે મારા સિવાય, એ ખોટું છે। ભગવાન અને મોટા પુરુષો કે સંતો ભક્તો જ્યારે એમ કહે ને કે તમે જ કરી શકો ને તમારાથી જ થાય ને તમે જ કર્યું છે બીજો કોઈ ના કરે, આ બધું તમે જ પાડો છો બીજો કોઈ ના પાડી શકે, તમે જ આમ થઈ શકો બીજો કોઈ ના થઈ શકે, ત્યારે મનોમન અંતરની અંદર પોતાની જાતને સમજાયા કરવી, જોજે ભાઈ ભૂલો ના પડતો, આ તો મહારાજને મોટા છે ને, આ તો બધા મોટા સંતો ભક્તો છે ને, તે તું તો બેક્ટેરિયા જેવો છો, હું તો હાવ બેક્ટેરિયા જેવો છું, પણ એમનું જે જોવાનું જે માઇક્રોસ્કોપ છે ને બહુ મોટું છે, એટલે એમને બહુ મોટું દેખાય છે, એ પોતે જ આપે છે, એમનું જ આપેલું છે, એ જ કરાવે છે, અને મારે મારી જાતમાં હું માલ માની લેવો, આમ પોતાની જાતને ઉપદેશ આપવો પડે। એ જો ઉપદેશ ના આપીએ ને તો દિવસે દિવસે માની લો કે આપણી અંદર હોય જ સમર્પણ હોય જ, માની લો કોઈ પોતાનું ઘર કુટુંબ પરિવાર બધું છોડીને સત્સંગને અર્થે જ રહેતા હોય તેનું સમર્પણ ઓછું નથી, બધું જ ન્યોછાવર કરીને સત્સંગમાં આવીને રહેવા માંડે, પતિ સત્સંગમાં રહી જાય, પત્ની સત્સંગમાં રહી જાય, છોકરા સત્સંગમાં રહી જાય, અને બધું જ સત્સંગને અર્થે ન્યોછાવર કરી દે, તો એના જેવું કોઈ કરી જ ના શકે, વાત વાસ્તવિક છે। પરંતુ એ કર્યા પછી એનું ભજન, એ જે કર્યું છે એનું ભજન, જે કર્યું છે એનું વજન, એ ભગવાનને સંતો ભક્તો બધાના હૃદયમાં રહે ને એ વાંધો નહીં, પણ આપણા હૃદયમાં જો આવી જાય, જેને કર્યું છે એના હૃદયમાં એનું વજન ના જોઈએ, એના હૃદયમાં એનું ભજન ના જોઈએ। જે કાંઈ સત્સંગમાં સારું કર્યું છે આપણા દ્વારા, જે કાંઈ મહારાજ એને મોટાએ કર્યું છે કરાવે છે, એનું વજન અને એનું ભજન, ભજન એટલે કે એ વાતોનું ચિંતવન, અને વજન એટલે જે કર્યું છે એનું આમ ઓહો કે આ મેં આટલું બધું કર્યું છે એવું વજન, એ આપણા હૃદયમાં ના હોવું જોઈએ, એ ભલે ભગવાનના હૃદયમાં, ભગવાનના મોટા પુરુષના હૃદયમાં, ભગવાનના સંતો ભક્તોના હૃદયમાં એ વજન ને એ ભજન હોય ને એ નુકસાનકારક નથી, પણ આપણા હૃદયમાં જ્યારે વજન ને ભજન પેસી જાય કે હોવ તો હોવ કોઈ ના હોય, સુંદરજી સુથારને શું થયું હતું, વજન પેઠું હતું, થોભા મુંડાઈ નાખ્યા, અચાનક દાસના હું લક્ષણ, તરત જ લો બધું મુંડાઈને જતા રહ્યા મહારાજ પાસે, મહારાજે કહ્યું દાસના હું લક્ષણ, પાછા ભગવા ઉતારીને તરત ચોઈનો પહેર લીધો, 15 મિનિટની અંદર જે ભગવા પહેરી શકે ને 15 મિનિટમાં કાઢી શકે એને કેટલો સંસારમાં વિરક્તિ ને કેટલો વૈરાગ ને કેટલી એની સમજણ ને કેટલો ત્યાગ ને કેટલો એ સંસારમાંથી હાવ અલિપ્ત રહેતો હોય ત્યારે થાય, તોય પણ પાછા વળતા હૃદયમાં એક સંકલ્પ તો થઈ ગયો કે આ તો મારી પરીક્ષા કરી તો હું પાસ થયો, બીજો કોઈ થાય નહીં, પાછા બે જણે કીધું હોય ને કે આ તો તમે કરીએ કો બીજો ના કરે, પ્રોબ્લેમ એ છે સત્સંગની અંદર તો ભગવાન હશે, સદગુરુ સંત હશે, સંતો ભક્તો હશે, તો એ તો આપણી અંદર કંઈ સારું હશે કહેવાના જ છે, જે કાંઈ આપણામાંથી ભગવાન જે કાંઈ સારું બતાવશે કહેવાના જ છે,
આપણા કલ્યાણને અર્થે કહેશે, રાજીપા રૂપે કહેશે, આશીર્વાદ રૂપે કહેશે, કહેશે આપણા પ્રોત્સાહન માટે કહેશે, જેવી આપણી કેપેસિટી, પ્રોત્સાહન માટે કહેવું પડે, રાજીપા માટે કહેવું પડે, આશીર્વાદ રૂપે કહેવું પડે, બધી રીતે કહેશે. પરંતુ એનું વજન અને એનું ભજન એ આપણા હૃદયમાં ન ઘરવું જોઈએ. આપણા હૃદયમાં એક જ ભજન, મહારાજ 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 મહારાજની વસ્તુ છું, અને એક જ વજન, આ મહારાજને આ મોટા મળ્યા છે, એ જ મારું સારું કરશે, એને મારું કાંડું ઝાલ્યું છે, એના બળે હું તો તરવાનો છું. આ જ વજન, શરણાગતિનું વજન અને પ્રભુની મૂર્તિ અને એના નામ મંત્રનું ભજન, આ બે વસ્તુ જેના હૃદયમાં અખંડ રહે ત્યાં અહંકાર નિવાસ પામતો નથી, અહંકાર વિદાય થાય, અહંકારને અંદર ઘરવાની ગેપ જ ના મળે. નહીં તો આ અહંકાર પાણીને ક્યાંકથી આવતું હોય અને તમે દરવાજા બંધ કરી દો તો પાણી રોકાઈ જાય. કોઈ ઘરનો દરવાજો બંધ કરી દે, પાણીની સુનામી આવી હોય, ઘરનો દરવાજો બારી બારના બંધ કરી દે તો પાણી રોકાઈ ના જાય. દરવાજાઓમાંથી અને બારીઓમાંથી પણ પાણી ધીરે 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 ગરવા મારે અને પછી એક આરે જોર કરે તો દિવાળી તોડી નાખે, સુનામી આવી હોય ને ત્યારે. એમ જ્યારે આપણે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સમર્પણ, ત્યાગ આદિ જે કાંઈ સારા સારા જે આધ્યાત્મિક મૂલ્યો છે એ જ્યારે આપણી અંદર ભગવાનને મોટાની કૃપાથી આવે છે ત્યારે અહંકાર રૂપી પાણીની સુનામીઓ આવે છે. આપણે દરવાજાઓ બંધ કરી દઈએ ને તો એ લીક થવાની, લીક થઈ થઈને દિવાળી તોડ નાખે છે, અલૈયા બાપુની તોડ નાખે તો આપણી તો ક્યાં વાત રહી. પણ આ બે વસ્તુ જો આપણા હૃદયમાં રાખીએ, ભગવાનની મૂર્તિનું ચિંતવન ને ભજન, અને ભગવાનને મોટા પુરુષોના સંતો ભક્તો મળ્યા છે એનું બળ, એના બળે બળ્યો છું, એ શરણાગતિ મારામાં કાંઈ નથી, જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે, જ્યારે જ્યારે થયું છે, જે થયું છે, જેવી રીતે થયું છે એને કર્યું છે, જે કાંઈ કંઈ ખરાબ થઈ ગયું એ મારું ડાપણ હતું, જે કાંઈ સારું થયું છે, સારું કરાવ્યું છે મહારાજે, મોટાએ કરાવ્યું છે, એ વજન નહીં આવવા દે. માટે ધ્યાન રાખવું પડે, નહીં તો નાની નાની વસ્તુની અંદરે કેટલું વજન લઈને આપણે ફરતા હોઈએ. મહારાજ કરાવે છે એની દયા છે, મહારાજ મારી સેવાને અંગીકાર કરે છે એની દયા છે, દયાને વિચારવી, આ મોટા પુરુષ છે એ મને પોતાની પાસે રાખે છે એની દયા છે, આમ જો વિચારીએ તો વાંધો ના આવે. ભગવાનના ભક્તને જેમ જેમ વધારે માન આપે તેમ તેમ તે ભક્તે દાસના પણ દાસ થઈને વર્તવું જોઈએ. એને વિચારવું જોઈએ કે હવે મને બહુ માન મળે છે ને, હવે પ્રોબ્લેમ થઈ જશે, એના કરતાં દાસનો દાસ થવા હું મહેનત કરું, દાસનો દાસ થવા. પહેલામાં થાય કેવું, ભગવાનને મોટા વખાણ એટલે બધાનો ઉપરી થવા મહેનત કરે, ભગવાન અને મોટા પુરુષો એને વખાણ એને પોતાની પાસે રાખે ને તો એને એમ થાય બધાનો કંટ્રોલ આવે હું કરી લઉં, બધાનો ઉપરી થવા પ્રયત્ન કરે. જીવનો એવો સ્વભાવ છે, જે જીવનો સ્વભાવ અહંકારે જીવનો સહજ સ્વભાવ જન્મો જન્મનો પડી ગયો છે, જન્મો જન્મનો પડી ગયો છે. માટે એક શત્રુથી બહુ સાવધાન, અતિ સાવધાન, અતિ એટલે અતિ સાવધાન, એનાથી જો રહીએ તો કલ્યાણના માર્ગમાં વિઘ્ન ના આવે ને મહારાજનું સુખ બહુ આવે. વાસના ના હોય તો પણ આ દુશ્મન આવે છે, આની તો વાસના પાછી રહી જ જાય, બધી વાસના ટળ્યા પછી આ વાસના રહી જાય કે મને એકેય વાસના નથી, એવું તો કોઈ નથી અહીંયા આગળ, મને કોઈ જગ્યાએ વાસના નથી, બાકી તો બધાને થોડી થોડી હશે પણ મને નથી. એ જે એક પ્રકારનો વિચાર, હવ હવ પોતપોતાના અંતરમાં પ્રામાણિકતાથી વિચારશો તો ખબર પડી જશે, પ્રામાણિક થઈ જઈએ અને પોતપોતાના અંતરમાં થોડો કેમેરો નાખીને હવ હવ વિચારીએ કેવા સંકલ્પો, હું જે આ કરું છું એવું કોઈથી ના થાય એવા સંકલ્પો આપણને જીવનમાં સત્સંગમાં આવ્યા પછી ને સારું કર્યા પછી કેટલી વાર થયા છે. પોતપોતાના અંતરમાં બધાએ કેમેરો પ્રામાણિકતાથી નાખશો તો હજારો જગ્યાએ એવા પોઈન્ટ પકડાશે. બાકી તો શ્રીજી મહારાજ લખે નહીં, ભગવાન ભક્તિને વશ વર્તે તો એનો અહંકાર આવે તો એટલી એમાં ન્યૂનતા કહેવાય. આવું લખવું પડ્યું, આવું બોલવું પડ્યું એનો અર્થ કેવું થતું તો હશે. આવા મોટા મુક્તો જે છે એના પ્રસંગોને આવી રીતે હરિચરિત્રનો સાગરમાં લખવા પડ્યા તો એનો અર્થ એવો છે એ રસ્તો જોખમી તો ખરો છે. માટે આપણે પોતપોતાના અંતરમાં તપાસી એના તરફની
એના તરફની અતિ તુચ્છતા કરીને, એવા જે વિચારો આવે એને હાવ તુચ્છ કરી નાખવા કે આ વિચારમાં શું માલ છે, એ અહંકારને કેવું કે મને શા માટે હેરાન કરે છે, મારાથી દૂર જા. એક તો આ સમર્પણ કરાવ્યું, આટલી ભક્તિ કરાવી, અને હવે તું પાછો બધું બગાડવા આવે છે, જેટલું છે એટલું ટાળી નાખવા આવે છે, માટે દૂર જા. એ છે ને ચિનગારી છે, અહંકાર ચિનગારી છે. જેમ પેલો રૂનો ઢગલો હોય ને એક ચિનગારી લાગે બાળી દે, એમ આખો જીવ બધી રીતે કમ્પ્લીટ થઈ ગયો, એક અહંકારની ચિનગારી પડે બધું બાળ નાખે. આપણામાંથી દાસત્વન ગરીબપણું લૂંટી કોણ લેશે? અહંકાર. ભગવાન પ્રેમથી જે વારે વારે બોલાવે તો સંતોની ને હરિભક્તોની સેવાનું ફળ છે. જેને જિંદગી પર આવી બુદ્ધિ રહે તે ભક્ત સર્વશ્રેષ્ઠ કહેવાય છે. ક્યાં સુધી? જિંદગી ભર આવી બુદ્ધિ રાખવાની છે, છેલ્લા શ્વાસ સુધી. બધું કરીએ ને, બધેથી બધું તૂટી જાય ને સંસારમાંથી આવો વિરક્ત થઈ જઈએ, પછી આ બુદ્ધિ તો ઠેક સુધી રાખવાની છે. નિત્ય સત્સંગ કરવાનું ફળ એટલું જ છે કે સંતો હરિભક્તોની સાથે પ્રેમભાવ અને પૂજ્યભાવ કાયમ રહે. આ સત્સંગ એટલે કરવાનો છે કે રોજ સંતો અને ભક્તોમાં સ્નેહભાવ રહે, પ્રેમભાવ રહે અને પૂજ્યભાવ રહે, કે આ તો મારા પૂજનીય છે. આમની અંદર એવું પડેલું કેટલું બધું છે, એવું એમની અંદર મહારાજે આપેલું છે જે મારી માટે પૂજવા યોગ્ય છે. આવું થવું જોઈએ, પોતાની જાતને શ્રેષ્ઠ ન માની લઈએ. નિત નિત અધિક ભાવ વધે જેસે, સતસંગ કરને કો ફલ હે એસે, સતસંગ કરત પ્રીત ભય નાશા, સતસંગ કરત પ્રીત ભય નાશા, તબ નિજ મન મે કરના તપાસા, તબ નિજ મન મે કરના તપાસા. સત્સંગ કરવાનું ફળ તો એ છે કે સંતોમાં ને હરિભક્તોમાં દિન પ્રતિદિન પ્રેમભાવ વધતો રહે. સત્સંગ કરતા કરતા જો સંતો ભક્તોમાંથી પ્રેમભાવ નષ્ટ થાય તો મુમુક્ષુએ પોતાના મનમાં તેનો તપાસ કરવો જોઈએ. સ્નેહભાવ ઓછો થઈ જાય, પૂજ્યભાવ ઓછો થઈ જાય તો કયા કારણથી થઈ જાય છે? ધર્મમાં વધ્યા, ભક્તિમાં વધ્યા, જ્ઞાનમાં વધ્યા, વૈરાગ્યમાં વધ્યા. 10 દિવસ ધંધો છોડીને જવું છે, જઈ શકીએ. સર્વસ્વ અર્પણ કરવું છે, કરી શકીએ. આપણે મંદિરની સેવામાં 2 મહિના રોકાવાનું હોય સંતો ભેગા તો રોકાઈ શકીએ. બધું એ કરી શકાય, છતાં પણ સત્સંગની અંદર સંતો ભક્તો પ્રત્યેનો ભાવ અને પ્રેમભાવ ને પૂજ્યભાવ ઓછો થાય તો એનું કારણ શું? એ રહસ્યને તપાસવાવાળા મુમુક્ષુ બહુ ઓછા હોય. કારણ શું છે? એકવાર આપણે આમ સત્સંગની લાઇનમાં આમ સ્પીડ પકડી લીધી ને, એટલે આજુબાજુમાં કઈ દિવાલો કઈ જગ્યાએ લીક છે ને જોવાની ટેવ જતી રહે. ઘણી વખત એટલા બધા ઓવર કોન્ફિડન્સમાં હોઈએ ને કે બસ આપણને આવે શું વાંધો છે. જો એક વખત જો અહીંની ઇમારતને બહારથી કોઈ પણ રીતે તોડવામાં આવી, કોઈ પણ રીતે પ્લેન દ્વારા તોડવામાં આવી અને એવી મોટી દુર્ઘટના ઘટી, ત્યાર પછી એક રતિવા પણ કોઈ પણ પ્રકારની 0.2% પણ એની અંદર એ ચલાવી નહીં લે. એની જે સિક્યુરિટીથી પસાર કરવાના એટલે કરવાના, કાયદો એટલે કાયદો, આમ કરવું એટલે કરવું જ, એમાં કોઈ બાંધછોડ નહીં કરે. પછી કોઈ ઘટના એવી નથી ઘટી અને પાછા ગાફલ થઈ જાય જેમ પહેલાં હતું એમ, તો ફરી ઘટી શકે. એમ કલ્યાણના માર્ગની અંદર આપણે સ્પીડ પકડી લીધી એટલે હવે કંઈ જ નહીં એમ નહીં, સ્પીડ પકડ્યા પછી પણ મેન્ટેન કરવું પડે છે. જે પ્લેન 18 કલાક ને 16 કલાક આકાશમાં રહીને 800 યાત્રીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉતારે છે, પણ પ્લેન જ્યારે એક જગ્યાએ પહોંચે ત્યારે ફરીથી એ પ્લેનના બધા જ રિપોર્ટો, એના પંખા કેવા ચાલે છે, એનું એન્જિન કેવું છે, એ ફરીથી એન્જિનિયરો ચેક કરીને સાઇન કરીને મૂકે, ત્યાર પછી ફરીથી પ્લેન ઉડે છે. એની અંદર થોડું પણ રિસ્ક લાગે તો પ્લેન કેન્સલ કરવામાં આવે, બીજું લેવામાં આવે, પણ યાત્રીને ઉડાડવામાં ના આવે, એ પ્લેનમાં બેસાડવામાં ના આવે. પ્લેન લઈ જાય છે, વાત નક્કી છે. ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સેવા, સમર્પણ, ત્યાગ, આ બધા જ જે સદગુણો છે
એ આપણને મહારાજમાં જોડે છે, સત્સંગમાં લઈ જાય છે, એ વાત એટલી જ સાચી છે. પણ આ પંખાઓને એન્જિનો અહંકારથી બગડી ના જાય, આવા આધ્યાત્મિક મૂલ્યો અહંકારના કારણે ગંદા ના થઈ જાય, આપણા કલ્યાણના માર્ગે વિઘ્ન ઊભા ના કરી દે. જે સંતો ભક્તોને આપણે દિવ્યતાને પૂજ્ય ભાવથી જેની વચ્ચે અખંડ રહીએ છીએ, ભક્તો જ આપણને નરસા લાગવા માંડે, આપણી જાત આપણને શ્રેષ્ઠ લાગવા માંડે, ત્યારે તો ચોક્કસ પ્રોબ્લેમ થયો જાણવો, પ્રોબ્લેમ થયો જાણવો. સંત હરિ જન ગરીબ હિતા કો કછુ અપરાધ ભય ફલ હે વાકો, સબુદ્ધિ ભક્તયો કરત વિચારા, સબુદ્ધિ ભક્તયો કરત વિચારા, વિચાર વિન નહીં પડત પારા, વિચાર વિન નહીં પડત પારા. કોઈ ગરીબ સંત હરિભક્તોનો કાંઈક અપરાધ થયો હશે તેનું જ આ ફળ છે. કયું ફળ? પ્રેમ ભાવ ને પૂજ્ય ભાવ જે ઘટ્યો ને એની પાછળનું કારણ છે કોઈ ગરીબ સંત કે હરિભક્તોનો અપરાધ થયો હશે. સદબુદ્ધિવાળા મુમુક્ષુ ભક્તે આ પ્રમાણે વિચાર કરવો, વિચાર કર્યા વિના સત્સંગમાં પાર પડાય નહીં. આ શબ્દો શ્રીજી મહારાજના છે, આધારાનંદ સ્વામીના છે, મુક્તાનંદ સ્વામીના છે. આ અન્યથા કોઈ દિવસ થવાના નથી. અને આ વાત જે સત્સંગમાં ડીપલી ચાલી રહ્યા છે એવા મારા તમારા જેવા માટે જ છે, જેને ઉપર છલ્લે હજુ કિનારા પર પહોંચ્યા છે, હજુ સ્વામિનારાયણ સંપ્રદાય હારો છે, ક્યારેક જે આવીએ ટાઈમ મળે તો ગયા, ટાઈમ મળે તો 365 દિવસમાં ક્યારેક બહુ કહે છે તો કોઈ આરતીના દર્શન કર્યા ને કંઈક કથાના દર્શન કર્યા, એવા એકી માટે આ વાત નથી. આ વાત 365 દિવસ જે કથા વાર્તા કરે છે, સાંભળે છે, જે ભગવાનની ભક્તિ દિલથી કરે છે અને છેલ્લા જન્મ માટે પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, સદગુરુના વચનની અંદર ટૂંક ટૂંક થઈને જે વર્તે છે, એવા માટે જ આ વાતો છે. આ વાત હજુ જેને સત્સંગમાં ગુણબુદ્ધિવાળા છે એના માટે છે જ નહીં. માટે બહુ વિચારપૂર્વક આપણે આત્માનું સંશોધન કરવું જોઈએ, આપણા જીવનનું સંશોધન કરવું જોઈએ. શ્રીજી મહારાજ અહીં કહે છે સ્વામી કે કોઈ ગરીબ સંત કે હરિભક્ત છે ને એનો કંઈક અપરાધ થઈ ગયો હોય ને એના કારણે બુદ્ધિ એવી થઈ જાય છે, એવી બુદ્ધિ થઈ જાય છે. શ્રીજી મહારાજ પ્રથમના 62માં કહે છે, ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં. કાંજે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે, તે ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. જીવને શું થાય? એને ભગવાને સન્માન દીધું, એને કોઈ મોટા પુરુષે સન્માન દીધું, એનું બહુ રાખ્યું, બહુ રાખ્યું, જે વચન કે રાખે, જેમ કે એમ રાખે, એટલે જીવ અધિકારી બને. અધિકારી બને ને તોય મોટા પુરુષ એમ વિચારે, ભગવાન વિચારે કે આને જો નહીં રાખું તો ટળી જશે, એના કરતાં થોડું રાખો. એટલે ભગવાનને મોટા એનું બહુ રાખતા હોય, બહુ રાખે ને, બહુ રાખે ને, એટલે એને આવે અહંકાર. રાધાજી જેવા ભગવાનના ભક્ત હોય, રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધાર્યા ગીર ધારી રે, હરિ ભજી હરિ તુલ્ય થયા જેનું ભજન કરે નર નારી રે, જેનું ભજન નર નારીઓ કરે, આવા પરમ શ્રીકૃષ્ણના ભક્ત રાધાજી, એને પણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતા હતા ને એમાં રાધાજી સાથે, રાધાજીને ખભે બેસાડીને જ્યારે આમ લઈને ચાલ્યા ગયા રાધાજી સાથે એકલા, અને ત્યારે રાધાજી વૃક્ષની ડાળીઓ સાથે રમતા રમતા જઈને ભગવાનના ખભે બેઠેલા છે, અને રાધાજીને ત્યારે સંકલ્પ થયો, આટલી આટલી ગોપીઓ છે પણ ભગવાનને મારા જેવી વાલી કોઈ નહીં. આ સંકલ્પ થતાની સાથે ભગવાન શ્રીકૃષ્ણ અદૃશ્ય થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. રાધાજી ડાળીએ લટક્યા છે, પ્રભુ 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 બૂમ પાડે છે, પણ કોઈ નીચે મળે નહીં, લટકી પડ્યા. કારણ કે તો ખભા પર બેઠા હતા, ભગવાન અદૃશ્ય થઈ ગયા, હેઠા પડ્યા, વાગ્યું, ઢસડાતા ઢસડાતા ભગવાન કદમના વૃક્ષ નીચે બેઠા ત્યાં આવીને કહે છે, પ્રભુ આમ કરવાનું, મારું આટલું બધું વજન લાગ્યું તો મને કેવું, તું ઉતરી જાત. ત્યારે ભગવાને કીધું, રાધા મને તારું વજન તો લાગે જ નહીં, તને મારે ખભે બેસાડીને
આખા બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં ફરવાનું હોય ને, યુગો યુગાંતર સુધી તને ખભે બેસાડવાની હોય ને, મને વજન ના લાગે. તું તો મારી એવી ભક્ત છો, પણ મને વજન લાગ્યું તારા અહંકારનું. મને અહંકારનું બહુ વજન લાગે છે. એટલે જ શ્રીજી મહારાજ મધ્યના 13માં વચનામૃતમાં કહે છે, અમારે વિશે ત્યાગ છે, વૈરાગ્ય છે, એનો પણ અમને અહંકાર નથી, કોઈ પ્રકારનું મહારાજ કે અમને વજન નથી. મહારાજ બહુ સરળ સ્વભાવના. તો જેના ભગવાન જ એવા હોય તેનો ભક્ત તેવો જોઈએ છે. આપણા ગુરુજી તમે જુઓ ને, કેટલી આ લોકની દ્રષ્ટિએ કેટલી મોટી પદવી ઉપર એ રહ્યા, આ લોકની દ્રષ્ટિએ કેટલી મોટી પદવી ઉપર છે, આ લોકની દ્રષ્ટિએ. પરલોકનું પણ આટલા આધ્યાત્મિક મૂલ્યોને મારા ને તમારા જેવા હજારોની અંદર ભગવાન શ્રીહરિને ગમે એવા સદગુણો, પોતાના તપ, પોતાના ભજન, પોતાના વર્તન, પોતાના જીવન, પોતાની ક્રિયા, પોતાની અમીમય દ્રષ્ટિ, પોતાના રાજીપા, પોતાના આશીર્વાદથી આપણામાં મૂકી રહ્યા છે, તો પણ બાળક જેવા છે, તો પણ સહજ રીતે રહે છે. એ ભગવાન અને મોટા પુરુષોનું એ વર્તન અને જીવન, એને જોઈ આપણે આપણા જીવનની અંદર સદગુણોના રિએક્શનો આવતા હોય, જે સારા આધ્યાત્મિક મૂલ્યોની એક્શનોમાં જે રિએક્શનો આવતા હોય એને વિચારીએ, ઓળખીએ, વિચારશીલ બનીએ. ખરેખર આપણે આપણી જાત સાથે ક્યારેય છેતરપિંડી ન કરીએ. પોતાની જાતને જે સર્વથી શ્રેષ્ઠ માની બેસવું, આનાથી મોટી પોતાની જાત સાથેની છેતરપિંડી એક પણ નથી, એક પણ નથી. હા, જે કરવું ઘટે ચોક્કસ કરીએ, જે કરવું ઘટે સત્સંગમાં એ બધું ચોક્કસ કરીએ. કોઈને ક્યારેક કંઈક સમજાવવું ઘટે તો સમજાવીએ, કોઈને કહેવું ઘટે તો કહીએ. આપણા અધિકારમાં કે આપણને કોઈ સેવા સોંપી હોય તો 5 જણને વઢવું પડે તો એને વઢીને પણ કોઈ ભગવાનના ભક્તને કહીએ, બધું જ કરીએ. કોઈને સત્સંગ કરાવવાનો હોય તો સત્સંગ પણ કરાવીએ, છતાં પણ આ સર્વ મારાથી અધિક છે, હું તો સર્વથી ન્યૂન છું, એવી કોઈક સમજણની ચાવી જીવનમાં વણી રાખવી જોઈએ. એવી કોઈક ચાવી શીખી રાખવી જોઈએ અને ચાવીથી રોજ પોતાનું તાળું ખોલ્યા કરવું જોઈએ. ચાવી બરાબર ખોવાઈ તો નથી ગઈ ને, રોજ તાળું ચેક કરી લેવું. પેલો તાળું મારે ને એ 3 વખત ખેંચે, ખુલ્લું નથી રહી ગયું ને, ખુલ્લું નથી. ઘણા તો ખોલીને પાછા બંધ કરે કે ના બરાબર છે ને, પેલી સેપ ખોલી હોય ને તો આમાં પાછા કરે, બરાબર છે ને, બંધ થઈ ગઈ છે ને. એમ જોયા કરવાનું રોજ કે આ બરાબર છે ને, ચાવી બરાબર છે ને, ખુલી જાય છે ને તાળું. તો કોઈ દિવસ આપણા હૃદયની અંદર આ અહંકાર ન પ્રવેશે. મહારાજ કહે છે કે કોઈ ગરીબનું અપમાન કરવું નહીં, પછી ગરીબને ગણતરી ના થાય. બહુ પેલું કહે ને, ભગવાનને મોટા એટલે બીજા બધા ગરીબ લાગવા માંડે અને આપણી જાત આપણને તવંગર લાગવા માંડે. એટલે કોઈ ભગવાનના બીજા સંત ભક્ત એનું કોઈ વજન જ નહીં, એની કોઈ ગણતરી જ નહીં, એવું થઈ જાય. અને એવું થાય ત્યારે ભયંકરમાં ભયંકર જીવનું પતન થાય, કલ્યાણના માર્ગેથી પડી જાય. આ સત્સંગ તો ગુરુજી કહે છે ને, દાસના દાસ. ગુરુજી કહે છે હું તો લોયાધામનો બળદ છું. બળદની ડિગ્રી લેવાનું ગુરુજીએ પસંદ કર્યું, લોયાધામના બળદ તરીકેની ડિગ્રી લીધી. હું લોયાધામનો સદગુરુ છું એમ ડિગ્રી ના લીધી, હું લોયાધામનો જીર્ણોદ્ધારક છું એવી ડિગ્રી ના લીધી, હું લોયાધામનો વિકાસ કરવાવાળો છું એવી ડિગ્રી ના લીધી, હું લોયાધામનો બળદ છું આ લીધું. એ ભગવાનના મોટા પુરુષો આપણને શીખવાડે છે. આટલું બધું કાર્ય, આવી કેટલી નાની ઉંમરમાં કેટલા બધા સંઘર્ષો વચ્ચે રહી અને નીકળીને આટલું વિરાટ સત્સંગનું કાર્ય કર્યું હોય, ભગવાનને એમના ગુરુજીના આશીર્વાદથી કર્યું હોય, છતાંય પણ કોઈ વજન નહીં. ભગવાનના ભજન સિવાય બીજી વાત નહીં. સંતો ભક્તોની દિવ્યતા, ગુરુજી પોતાના બર્થડે ઉપર ને કેટલી વાર આશીર્વાદમાં કહે છે ને કે મને આ સંતો ભક્તો વચ્ચે મહારાજે રાખ્યો એટલે હું મહારાજને થેન્ક યુ કહું છું. આવું ગુરુજીના શબ્દો છે. એ શું છે? એ નિરહંકારીપણાના દર્શન છે, એ નિર્દોષતાના દર્શન છે, એ નિખાલસતાના દર્શન છે, એ ભગવાનના સ્વરૂપ એની અંદર અખંડ રહ્યું છે એના દર્શન છે. માટે એ સમજણ આપણા જીવમાં આપણે રોજ સમજાવતા રહીએ, આપણા જીવને રોજ નિર્મળ અને સંતો ભક્તોના દાસ બનાવતા રહીએ. આવું પ્રથમના 62માની અંદર હજુ ઘણી વાતો છે જે આ તરંગ સાથે મળતી છે. અને આપણે જ્યારે શનિવારે કથા સાંભળશું ત્યારે શનિવારે એ કથાને આપણે સાંભળશું.
ઘનશ્યામ મહારાજની જય. શ્રી પતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.